આપણી સાથે કોલર પણ જોડાઈ ગયા છે. નૈનાબેન જોડાયા છે આપણી સાથે વડોદરાથી, જે આપનો સવાલ જણાવશો, જન્મ તારીખ અને સમય જણાવશો. સંપૂર્ણ વિધિ તો અમે કરાવેલ જ છે, તો બીજી વાર મેરેજ છે, તો યોગ ક્યાં સુધી ને છે? અત્યારે વાતો તો આવે છે પણ નક્કી નથી થતું, અને ક્યાં સુધી યોગ રહેશે લગ્ન યોગ? અને બીજું કે નોકરી પણ નથી મળતી, ઈસી એન્જિનિયરિંગ થયેલી છે બેબી. ઘણી વખત આપણે કહીએ, મોટા ભાગે અત્યારે એક આ ફેશન થઈ ગઈ છે કે અમે વિધિ કરાવેલી છે. મને એટલી ખબર પડે કે દરેક વખતે ગોળી લેવાથી તરત રોગ મટે એવું આવું કોઈ દાડો તમને દવાખાનાવાળા ડોક્ટરે કીધું કે લો આ ત્રણ ગોળી તમે લઈ લો એટલે તમારો રોગ મટી જશે, લો આ એક ઇન્જેક્શન લઈ લો તમારો એક રોગ મટી જશે, લો આ નાનકડું ઓપરેશન કરાવી લો તમારો રોગ મટી જશે, કીધું કોઈ દાડો ડોક્ટરે. છતાં ડોક્ટરને તમે કોઈ દાડો જઈને કીધું કે ભાઈ અમે આટલી આટલી ગોળીઓ લીધેલી છે, અમે આટલા આટલા ઓપરેશનો કરાવેલા છે, અમે આટલા આટલા ઇન્જેક્શનો લીધેલા છે, કીધું ના. જ્યોતિષ શાસ્ત્ર એક એવું છે કે જેમાં બધાને આમાં રસ પડતો હોય છે, અને એના કારણે જેને જે ફાવે એ પ્રમાણે વિધિઓ પણ કરતા હોય છે, અને જેને જે ફાવે પણ જે તમને એક પ્રયોગની ખબર છે, શાકભાજી જે બનાવતો હોય, રાંધતો હોય, પાકશાસ્ત્રનો નિષ્ણાત જ્યારે શાક બનાવે ત્યારે એની સોડમ અલગ આવતી હોય છે, અને નવો નિશાળીઓ શાક બનાવે તેની સોડમ અલગ આવતી હોય છે. એ જ પ્રમાણે આ જ્યોતિષની અંદર પણ કર્મક્ષેત્રમાં સારો કારકિર્દી કરેવાળો માણસ હોય, સારો અભ્યાસ કરેલો હોય, જ્યોતિષ અને વેદશાસ્ત્રનો જે પારંગત હોય, એવા પંડિતો પાસે જો કોઈ વિધિવત રીતે કરાવવામાં આવે, પણ આપણે પાછા પૈસાનું જોઈએ, કારણ કે 2 રૂપિયા ઓછા થતા હોય તો આપણે ત્યાં જ વળતા હોય. હકીકતમાં તમને એક સવાલ એનો નથી, સવાલ જ્યારે ક્રિયા તમારી કુંડળી તમે જોજો કે એક વખત લગ્ન તૂટ્યું જ શું કામ. ચંદ્ર કુંડળીનો જો વિચાર કરવામાં આવે તો ચંદ્ર રાહુ સાથે જોડાયેલો છે, અને આ રાહુની ચંદ્ર કુંડળીમાં 7મી પૂર્ણ દ્રષ્ટિ 7મા સ્થાન ઉપર પડે, મતલબ દાંપત્ય જીવનમાં પ્રથમ વખત ક્યાંક ને ક્યાંક ભંગાણ અથવા કોઈ પણ પ્રકારની તકલીફો થાય તો આપણે પાણી પહેલા પાડ ન બાંધી શકીએ. પણ ના, આપણને આ અનુભવ ક્યારે થાય? જ્યારે ઠેબાન વાગે ને ત્યારે. બીજી લગ્નની વાત જ્યારે આવતી હોય ત્યારે પણ મારે આપણે કહેવું છે કે વૃષભ રાશિ એ 7મી રાશિ છે ચંદ્ર કુંડળીની અંદર, અને એનો સ્વામી શુક્ર 12મા સ્થાનમાં બેઠેલો છે, મતલબ દાંપત્ય જીવનની સારી સુખાકારી માટે વૈભવ લક્ષ્મીની ઉપાસના જો કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામોની પ્રાપ્તિ થાય. એક ચાંદીની સાધારણ અને સાદી વીંટી જમણા હાથની ત્રીજી આંકડીએ પહેરવામાં આવે તો પણ એને સુખાકારીની સારી પ્રાપ્તિ થાય. જે પાણી દિવસ દરમિયાન પીવાતું હોય એ પાણીની અંદર ચાંદીનો સિક્કો નાખવામાં આવે અને એ પાણી આખો દિવસ જો પીવામાં આવે તો પણ એને સારી સફળતા મળે. તો આ બધી જ ક્રિયાઓ એના દાંપત્ય જીવનમાં સારી સુખાકારી આપે તેવી શક્યતાઓ દેખાય છે. કુંભ રાશિનો શનિ છે, મતલબ સાધારણ રીતે ક્રોધ પણ હોય અને સાધારણ રીતે જીદ પણ હોય, તો આના નિવારણ માટે પણ આ વસ્તુ શીતળતા અને શાંતિ ખૂબ જ અનુકૂળતાવાળી તમારા માટે બનશે. જય ગણેશ. તો આ તરફ કપડવંજથી દક્ષેશભાઈ આપણી સાથે જોડાઈ ગયા છે, જે આપનો સવાલ જણાવશો, જન્મ તારીખ અને જન્મ સમય જણાવશો. જય ગણેશ. જય ગણેશ. હવે મારા બાબાની જન્મ તારીખ છે 24/6/1993. સમય સવારે 7:35. બરાબર. જન્મ સ્થળ કપડવંજ છે. કપડવંજ. શું પ્રશ્ન છે બાબાનો? બાબાએ બી મિકેનિકલ કર્યું છે પણ નોકરીનો પ્રોબ્લેમ છે. જાય છે, ઇન્ટરવ્યુ આપે છે પણ એને નોકરીનો મેર પડતો નથી. 4 થી 4.5 કેરેટનું બૃહસ્પતિ કહેતા ગુરુનું રત્ન સોનામાં અથવા પંચધાતુમાં વીંટી બનાવી અને જમણા હાથની પ્રથમ આંગળીમાં એ ધારણ કરે તો એ સિવાય પણ એને ઘણા બધા કાર્યોમાં સારી સફળતા મળે. 3, 6 અને 11મા સ્થાન એ કુંડળીની અંદર એવા સ્થાન માનવામાં આવે છે કે જે ક્યાંક ને ક્યાંક મહત્વનું સ્થાન ભજવતા હોય છે. ભાગ્યસ્થાનનો માલિક એ ગુરુ છે અને ગુરુ અધિશત્રુ બની અને ત્રીજા સ્થાનમાં બેઠેલો છે, તો એનો એક કારણ છે કે અધિશત્રુ બનેલો આ ગુરુ એના ભાગ્યને પ્રબળ બનાવવામાં ક્યાંક ને ક્યાંક અવરોધક બની રહ્યો છે. એક વસ્તુ આ ધ્યાનમાં રાખવાની છે. બીજું, લગ્નેશ જે છે એ ચંદ્ર છે. ચંદ્ર અહીંયા કુંડળીની અંદર મંગળ સાથે જોડાયેલો છે, મતલબ નોકરી માટે તો સારા ચાન્સ એને મળી જ રહ્યા છે. સિંહ રાશિમાં રહેલો આ મંગળ એને પરિણામ પણ સારા આપે, કારણ કે ચંદ્ર સાથે લક્ષ્મીયોગ કરી રહ્યો છે. કુંભ રાશિનો જે શનિ છે એ 8મા સ્થાનમાં છે, એ પણ એના કુંડળીમાં સારા સ્થાન ભોગવી રહ્યો છે. તો આ પ્રમાણે કુંડળીનું જો ધ્યાન રાખવામાં આવે તો સારી સફળતા મળે. હા, સૂર્યનારાયણ જે કહેવાય આત્માનો કારક છે અને એ પણ બીજા સ્થાનનો માલિક બની અને 12મે બેઠેલો છે. આંખ સંબંધી સાધારણ તકલીફો રહે, આંખે નંબર હોય અથવા તો આંખ સાચવવાની જરૂર એના માટે ખરી, બાકી બધી જ રીતે સારું છે. પણ બીજી વાત એ પણ આપણે બતાવી દઉં કે 5મા સ્થાનમાં રાહુની ઉપસ્થિતિ એ મોટાભાગે પિતૃદોષ કરતો હોય છે અને એના કારણે પણ ઘણા બધા કાર્યો આપણા સફળ નથી થતા હોતા. તો આવા સમયે પરિવારમાં સાથે બેસીને ચિંતન કરો કે એવા કયા પિતૃઓ છે જેના આપણા આખા પરિવારને પીડાદાયક બની રહ્યા છે, તો આ પિતૃઓનો પણ યોગ્ય ઉપચાર કરવામાં આવે, નારાયણ બલિ શ્રાદ્ધ કરવામાં આવે તો પણ આવા કાર્યો જે અટકતા હશે બધા કાર્ય પૂરા થશે. જય ગણેશ. આ તરફ ખંભાળિયાથી આપણી સાથે અંજનાબેન જોડાયા છે, જે આપનો સવાલ, જન્મ તારીખ અને જન્મ સમય જણાવશો. મારો પ્રશ્ન છે, ગવર્મેન્ટ જોબ ક્યારે મળશે અને જન્મ તારીખ છે 23/2/1996. સમય? અને સમય છે 2 વાગે બપોરે. હા, ગવર્મેન્ટ શું અભ્યાસ છે બેન તમારો?
ફેબ્રુઆરી માર્ચ મહિના પછી રાહુ મહારાજે જયારે પોતાનું સ્થાન બદલે છે ત્યારે પરિણામ સારા આવવાની શક્યતાઓ દેખાય છે, કારણ કે અત્યારે જે રાહુ ચાલી રહ્યો છે એ બીજા સ્થાનમાં ચાલે છે, એ રાહુ વક્ર ગતિનો હોવાના કારણે એ ત્રીજી રાશિ એટલે મિથુન રાશિની અંદર આવશે માર્ચની અંદર, તો માર્ચ મહિના પછી તમને સારા પરિણામ એટલા માટે મળશે કે ગુરુ મહારાજ તમારા સાતમા સ્થાનમાં છે, રાહુ અને આ ગુરુ સમસપ્તક યોગમાં જયારે આવશે ત્યારે તમને સારી નોકરીના યોગ મળશે. મંગળ તમારો સૂર્ય સાથે જોડાયેલો છે, ક્યાંય બને ત્યાં સુધી ઉતાવળ ન કરવી એ પણ તમારા માટે ખૂબ જ જરૂરી છે, કારણ કે કારણ વગરનો ક્રોધ, માનસિક ચંચળતા, સમયસર કામ ન થાય ત્યારે ઉદ્વેગ, આ બધી વસ્તુઓનું તમારે ધ્યાન રાખવું પડશે. આગળ જતા પણ ઘણા સુખાકારી આપણે લેવાની છે. ગણપતિ દાદાની જેટલી વધારે વધારે તમે પૂજા કરો, ગણપતિ દાદાનો મંત્ર છે ઓમ ગંગ ગણપતયે નમઃ, દર મંગળવારના દિવસે ભગવાન ગણપતિને ગોળનો પ્રસાદ ધરાવો, સંકટનાશન ગણેશ સ્તોત્રનો પાઠ કરો, આ બધું કરશો તો તમને સારી સફળતાના યોગ અહીંયા બની રહ્યા છે. અહીંયા તમારો જે ગુરુ છે એ કેતુ સાથે જોડાયેલો છે, રાહુ સાથે વૃશ્ચિક રાશિમાં રાહુ પણ અહીંયા ચોથા સ્થાનની અંદર છે. દાંપત્ય જીવનમાં જ્યારે પગરણ માંડવાના હોય, લગ્ન જીવનની જ્યારે તૈયારીઓ કરવાની હોય, લગ્નનું સારું સુખ જોઈતું હોય ત્યારે કુંભ વિવાહ પણ આપ કરાવી લેશો, નોકરીમાં પણ સારી સફળતા મળશે, આગળ જતા દાંપત્ય જીવનમાં પણ સારી સફળતા મળશે. જય ગણેશ. તો આ તરફ અંકિતભાઈ જોડાયા છે તળાજાથી આપણી સાથે, જે આપનો સવાલ, જન્મ તારીખ અને જન્મ સમય જણાવશો. આજે જન્મ તારીખ છે 13/10/1962. સમય? સમય રાતના 10 વાગે. જન્મ સ્થળ? પાલીતાણા. પાલીતાણા. શું પ્રશ્ન છે ભાઈ? પ્રશ્ન એમ છે કે અમારા મતદ માટે છે, ઘરનું મકાન લેવું છે, એટલે લોન કરીને લઈ આવશે, કેવી રીતે થશે? ચોથું સ્થાન જે છે એ જમીન, મકાન અને મિલકતનું સ્થાન છે. ચોથા સ્થાનમાં સૂર્ય એટલે કે સિંહ રાશિ છે. હવે નવમાંશ કુંડળીની અંદર આ સૂર્ય જો જોવા જઈએ તો 12મા સ્થાનમાં છે, એ પણ સિંહ રાશિનો છે. મતલબ કે મકાનના સારા યોગ હવે ઊભા થઈ રહ્યા છે, તો આ 2 વર્ષની અંદર સારું મકાન આપ લઈ શકશો. રાહુ જોડાયેલો છે અહીંયા મંગળ સાથે યુતિમાં, મતલબ કે ચોથા સ્થાનથી એ 12મું સ્થાન માનવામાં આવે છે, તો થોડો ખર્ચ રહેશે. મતલબ કે કરજવાળું કોઈ મકાન લો, મતલબ દેવું કરીને જો મકાન લેવામાં આવે, લોન લઈને મકાન લેવામાં આવે, તો તમને સારી સફળતાના યોગ અહીંયા કુંડળી પ્રમાણે દેખાઈ રહ્યા છે. સૂર્ય અને બુધનો બુધાદિત્ય યોગ એ પણ 5મા સ્થાનમાં બની રહ્યો છે. મતલબ કે કોઈની સાથે જોડાઈને જો મકાન લેવામાં આવે, એક નામ કરતાં 2 નામ જોડી અને આ પ્રમાણે જો મકાન લેવામાં આવે તો સુગમતા અને સફળતા પ્રાપ્ત થાય. શનિ મહારાજ અહીંયા ભાગ્યસ્થાનમાં કેતુ સાથે જોડાયેલા છે, આ યોગને શ્રાપિત યોગ કહેવામાં આવે છે. વધારે પડતો ભાર બને ત્યાં સુધી ન રાખો, ઓછું કરજ કરશો તો પણ તમને ચાલશે, વાંધો નહીં આવે, થોડોક સમયની રાહ જોઈ લેજો, પણ સારું મકાન તમને પ્રાપ્ત થશે. જય ગણેશ. આ તરફ ગીર સોમનાથ થી આપણી સાથે લક્ષ્મણભાઈ જોડાયા છે, જે આપનો સવાલ જણાવશો. મહેન્દ્રભાઈ જય ગણેશ. જય ગણેશ. લક્ષ્મણભાઈ, વરસાદ બરસાદ કેવો છે ત્યાં? બસ ફર્સ્ટ ક્લાસ, હાઈ ક્લાસ વરસાદ છે ગીર સોમનાથમાં તો. બસ બસ, ત્યારે કોના માટે પૂછવું છે? મારા બાબા વિશે પ્રશ્ન પૂછવાનો છે. એની એસીમાં એન્જિનિયરિંગ કર્યું છે ને, સારી કંપનીમાં જોબ પણ કરશે અત્યારે. પણ સગાઈ માટે થઈને કોઈ પણ જગ્યાએ જાય તો એમ થાય કે આ થાય, પાછા એમ કહે ના હવે હમણાં નથી અમારે સગાઈ કરવી, એવું એવું થાય તો અટકી જાય. હમણાં તો એક વાત ચાલે છે પણ ત્યાં ગોઠવાઈ જાય. હું પણ મિથુન રાશિની છે અને એમની જન્મ તારીખ છે 7/10/1993. જન્મ સમય છે 1/5 AM અને જન્મ સ્થળ છે ગીર સોમનાથ, વેરાવળ. બરાબર છે. હવે અહીંયા લગ્નની જે આપ વાત કરી રહ્યા છો, મંગળ તુલા રાશિનો છે, મતલબ મંગળ દોષકારક બને છે. લગ્ને વ્યય ચ પાતાલે જામિત્રે ચાષ્ટમે કુજે, કુજ એટલે મંગળ, 1, 4, 7, 8 અને 12મા સ્થાનમાં હોય ત્યારે તમે કહ્યું એ પ્રમાણે આ વસ્તુ બનતી હોય છે, અને એટલા માટે આપણે મંગળનો મોટા ભાગે આગ્રહ રાખતા હોઈએ છીએ. તો સામેનું પાત્ર મંગળ અથવા શનિવાળું હશે તો તમારા માટે ભાગ્ય માટે વધારે અનુકૂળતાવાળું રહેશે. મંગળ અહીંયા પાપાક્રાંત બનતો હોવાના કારણે ભગવાન ગણપતિનું સ્મરણ કરી અને એક નાડાછેડીમાં કોઈ સુહાસીની સ્ત્રી, ઘરમાં માતા હોય, ચાહે કોઈ ભાભી હોય કે કોઈ મોટું ઉંમર લાયક હોય, એવા સ્ત્રીના હાથે 7 ગાંઠો વાળી અને એ નાડાછેડીને જમણા હાથના કાંડે જો બાંધી દેવામાં આવે તો એના દાંપત્ય જીવનમાં આવતા અવરોધો દૂર થાય. દરરોજ સવારમાં ભગવાન ગણપતિને ગોળ ધરાવે જ્યાં સુધી લગ્ન ન થાય ત્યાં સુધી, અને એ ગોળ પછી પોતે પ્રસાદ તરીકે લે તો પણ એના લગ્ન જીવનની સુખાકારીમાં સારી સફળતાની પ્રાપ્તિ થાય. કુંડળીમાં 5મું સ્થાન એ પિતૃદોષનું સ્થાન માનવામાં આવે છે, તો અહીંયા રાહુ બેઠેલો છે તો પિતૃઓની અવકૃપાના કારણે પણ કદાચ આવી વસ્તુ બને. તો આવા સમયે દર બુધવારના દિવસે પીપળાના થડમાં જો ઘીનો દીવો કરવામાં આવે અને પિતૃઓનું સ્મરણ કરી ભગવાન જનાર્દન વાસુદેવનું સ્મરણ કરતા કરતા પીપળાની પ્રદક્ષિણા કરી અને પિતૃઓને યાદ કરવામાં આવે તો પણ અહીંયા સારી સફળતાના યોગ બની રહ્યા છે. સૌથી શ્રેષ્ઠ ગ્રહ આમ તો દરેક બાબતોમાં ગણાતો હોય છે સૂર્ય, પણ સૂર્ય જ્યારે ગુરુ સાથે યુતિમાં આવતો હોય ત્યારે લગ્ન જીવનની અંદર ક્યાંક ને ક્યાંક બાધાઓ ઉત્પન્ન થતી હોય છે. એનું મૂળ કારણ હું આપને બતાવું કે કોઈ પણ પાત્ર જ્યારે સામેવાળું આપણા જોવામાં આવે
ત્યારે કોઈ પણ એંગલથી ક્યાંક આપણને ન ગમતું હોય અને એના કારણે એ પાત્ર આપણાથી દૂર જતું રહેતું હોય છે. અને પછી જયારે બીજું ગોતવા જઈએ ત્યારે એમ થાય કે આના કરતા પહેલું સારું હતું, આના કરતા પહેલું સારું હતું, પણ પેલું નક્કી કરવા જઈએ તો એ તો બધું પૂરું થઈ ગયું હોય. આવું પણ ઘણી વખત આ ગુરુ અને સૂર્ય બનાવતા હોય છે. તો બૃહસ્પતિ શાંતિ નામની એક પૂજા આવે છે દાંપત્ય જીવનની સુખાકારી માટે, એ પણ આપ જો કરાવી લો છો ચોક્કસ સારી સફળતા મળશે.